હેલો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ ફર્સ્ટ ઓફ વેરી ગુડ મોર્નિંગ પ્લીઝ સ્ટાર્ટ યોર ફમેરા કોઈ પણ નો એક ફ્રન્ટ કેમેરો ચાલુ કરો જેથી કરીને હું તમારા સુધી કોમ્યુનિકેશન કરી શકું ઓકે વેરી ગુડ સિદ્ધિ ચાલો તો આજે આપણે સૌપ્રથમ હું નોર્મલી વાત કરી દઉં સુરતની પરિસ્થિતિ અત્યારે ઘણી વિકટ છે તો દરેક વિદ્યાર્થીઓને મારે એવી એક અપીલ છે કે કોઈ પણ વિદ્યાર્થી એ પોતાના ફ્રેન્ડ બાજુમાં રહેતા હોય કોઈ પણ આપણે એવું જાણીએ છીએ કે અત્યારે જે કોરોના મહામારી છે એ ઘણી વિકસી છે એટલે કે અરાઉન્ડ આખા દેશની અંદર પચાસ હજાર કેસીસ થઈ ગયા છે જે ઘણું ખતરનાક કહેવાય અને એને પણ ડબલ થતા વાર લાગશે નહીં જો આપણે હવે ધ્યાન નહીં આપીએ કેર નહીં લઈએ તો એટલે જરૂર વગર કોઈ પણ વિદ્યાર્થી એ કોઈ પણ ઘરે કોઈ પણ ફ્રેન્ડ પાસે કે કોઈ પણ જગ્યાએ જવાનું નથી આજુબાજુમાં ભણવા માટેના કદાચ કોઈ મટીરિયલ લેવા જવું હોય તો પણ આપણે ચાલતું હોય તો ચાલવી લેવાનું છે અને સોશિયલ ડિસ્ટન્સ દરેક વિદ્યાર્થીઓને જાળવી રાખવાનું એવી એક મારા તરફથી અને તમે બધા બાયોલોજીના સ્ટુડન્ટ છો તો તમે ફ્યુચર ડોક્ટર છો અને હું એવી આશા રાખું છું કે તમારી પાસેથી તો જે અમુક જે લોકો હોય છે એને તમારે માહિતગાર મેસેજ આપવાનો હોય છે કે ભાઈ શા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું આ વાયરસ એની ઇફેક્ટ શું છે એના સિમ્ટમ્સ શું છે દરેક કે દરેક જે પ્રોબ્લમ્સ છે એ એક્સપ્લેન કરીને લોકોને અવેરનેસ તરફ દોરવા કે ભાઈ લોકો સોશિયલ ડિસ્ટન્સ કઈ રીતે રાખી શકે પોતાની જીવન જરૂરિયાત સિવાયની કોઈ બહાર નીકળવું રખડવું એ જે દરેક જે ક્રિયાઓ છે પોતાની કરી શકે એવું એવું થશે કે આજે પચાસ હજાર કેસ છે આવતા પંદર દિવસમાં જો આપણે સોશિયલ ડિસ્ટન્સ અને અવેરનેસ નહી રાખીએ તો પચાસ હજારના એક લાખ કેસ થતા વાર લાગશે નહીં તો બધાને જ નમ્ર અપીલ છે કે તમે તમારા ઘરે રહો સુરક્ષિત રહો આપણે અ એ પણ દરેક વિદ્યાર્થીને વાત કરીએ કે આપણી શાળા કોલેજો બંધ છે પરંતુ આપણું શૈક્ષણિક કાર્ય બંધ નથી તમે જોઈ શકો છો કે તમારા ટ્યુશન સ્કૂલો દરેક જગ્યાએથી અત્યારે ઓનલાઇન તમારું જે શૈક્ષણિક કાર્ય છે ચાલુ છે એટલે કોઈ પણ વિદ્યાર્થીને એ બાબતે પણ મૂંઝાવવાની જરૂર નથી કે ભાઈ આ જે આવતું જે વર્ષ છે ધોરણ બાર નું વર્ષ છે કઈ રીતે અમે એને પાસ આઉટ કરીશું આ પરિસ્થિતિમાં અમે કઈ રીતે હેન્ડલ કરીશું તો એ તમને જ્યારથી અ રેગ્યુલર ટાઈમ આવશે આપણો અભ્યાસનો કે સપ્ટેમ્બર ઓગસ્ટ નવેમ્બર ડિસેમ્બર જ્યારથી તો તમને પૂરતો ટાઈમ પણ આપવામાં આવશે એક્ઝામ પહેલા અને અને આપણે એવી જ એક એરેન્જમેન્ટ કરવામાં આવેલું છે કે ભાઈ આપણે દરેક વિષયની અંદર દરેક ચેપ્ટરો ક્લિયર થઈ જાય અને જેથી કરીને તમારો જે ઓલ આઈડિયા છે કે જે તમારો આખે આખો જે આઈડિયા છે એ પણ ક્લિયર થઈ જાય અને કોઈ પણ વિદ્યાર્થીને જે પોતાનો અભ્યાસક્રમ છે એ બગડે નહીં અને જે પોતાનું જે પૂરતો વાંચન માટે પૂરતો ટાઈમ પ્રાપ્ત થાય તો એ માટેનું એક આયોજન છે એટલે દરેક વિદ્યાર્થીઓએ મુંજાવાની જરૂર નથી અને યાદ રાખવું કે શાળા કોલેજો કોઈ પણ વસ્તુ બંધ હોય પરંતુ આપણું શૈક્ષણિક કાર્ય બંધ છે નહીં તમે જોઈ શકો છો કે દરેક શૈક્ષણિક સંસ્થાઓ અત્યારે શૈક્ષણિક કાર્ય ઓનલાઈન માધ્યમની થી એટલે કે ઓનલાઈન ચલાવે છે જેથી વિદ્યાર્થી સુધી દરેક શિક્ષકનો અવાજ પહોંચી શકે અને દરેક શિક્ષક ની જે વાત છે એ દરેક વિદ્યાર્થી સુધી પહોંચી શકે તો એક એવી જ ભાવના હોય છે કે દરેક વિદ્યાર્થીઓ હાજર રહે દરેક અંદર અને જો કોઈને કઈ પર્સનલ પ્રોબ્લેમ હોય તો મારો કોન્ટેક્ટ નંબર છે તમારી દરેક પાસે મારો કોન્ટેક કરી શકો છો અને આપણે એ રીતે શેડ્યુલ ગોઠવવાનું છે હું માનું છું કે તમારા ટ્યુશનના અને સ્કૂલના દરેક લેક્ચર સાથે હોય તો ક્યારેક ક્રોસ થતો હોય અને પ્રોબ્લેમ ક્રિએટ થતો હોય તો આપણે એવું આયોજન કરવાનું છે કે જેથી કરીને વધારેમાં વધારે વિદ્યાર્થીઓ ઓનલાઈન લેક્ચર અટેન્ડ કરી પરિસ્થિતિ પરિસ્થિતિને અનુકૂળ આપણે જે વિડીયો આપણો જે ઓનલાઈન લેક્ચરનો જે વિડીયોઝ બને છે એ દરેકે દરેક વિડીયો આપણે યુટ્યુબ ચેનલ ઉપર બાયોલાઇફ ની અંદર એડ કરીએ છીએ પરંતુ ભાગ્યકારક કનેક્શન ના કારણે ઘણી વખત કનેક્શન લોસ થતું હોય તો એના કારણે આ જે આપણો વિડીયો રેકોર્ડ છે એ વ્યવસ્થિત થતો નથી તો ઘણી વખત એ જે ની જે લિંક છે એ આપણે વિડીયો અપલોડ નથી કરી શકતા તો એવું પણ ના રાખવું કે ભાઈ અમે એ વિડીયો જે અપલોડ કરવા છે એ જોઈ લઈશું કારણ કે એનું કોઈ જ નક્કી હોતું નથી કે એ રેકોર્ડ થશે કે નહીં કારણ કે નેટવર્ક પ્રોબ્લેમના કારણે નેટવર્ક પ્રોબ્લેમના કારણે ઘણી વખત એવું બનતું હોય છે કે વિડીયો પ્રોપરલી રેકોર્ડ ન થતો હોય ઓલમોસ્ટ જે આપણા લેકચર્સ છે ચેપ્ટર નંબર ટુ ના અ અને ચેપ્ટર નંબર ના એ ઓલમોસ્ટ લેક્ચર એવી ટ્રાય કરી છે કે એ તમારી તમારા સુધી પહોંચે તો એના માટે આપણે બાય લાઈફ બાયોલોજી યુટ્યુબ ચેનલની અંદર અ અ જે વિડીયો છે એડ કરવામાં આવ્યા છે તો ચેપ્ટર નંબર ટુ અને ચેપ્ટર નંબર ને રિલેટેડ કોઈ પણ ડિફિકલ્ટી તમારે રિવિઝન કરવું હોય તો પણ તમે એમની પાસે જઈને ત્યાંથી તમે વિડીયો તમારા જ જોઈ શકો છો જે આપણે રેગ્યુલર ઓનલાઈન વિડીયોઝ લીધા છે જેની અંદર તમે દરેક વિદ્યાર્થીઓ ચેપ્ટર નંબર એક અને ચેપ્ટર નંબર બે ની અંદર હાજર હતા એ જ વિડીયો તમે જોઈ શકો છો અને જેથી તમારો જે અ રિવિઝન સેશન છે અને યાદ રાખવું કે દરેક વિદ્યાર્થી એ જેમ ચેપ્ટર ચાલતા જ હશે એમ ક્વોન્ટિટી વધશે ચેપ્ટરની દરેક સબજેક્ટની અંદર તો આ જે રિવિઝન પણ સમયાંતરે કરવું જરૂરી છે કે ભાઈ ચાલો પેલું બીજું ત્રીજું ચોથું ચેપ્ટર ચાલી ગયું તો ચાર ચેપ્ટર ચાલ્યા તો હવે તમને પહેલું ચેપ્ટર ભૂલાઈ ગયું છે જેથી કરીને એક તમારા ની અંદર એક સારી રીતે એ જે ચેપ્ટર છે એ અંતસ્થ થઈ જાય અને આપણે ની એક્ઝામ અને ગુજરાત બોર્ડની એક્ઝામના દરેકે દરેક ક્વેશ્ચનના આન્સરો સોલ્વ કરી શકીએ ચાલો તો થેન્ક યુ હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર નંબર તેર છે આપણું સજીવો અને વસ્તી મેં જે રીતે વાત કરી હતી પરિસ્થિતિકીય વિદ્યા ચાલુ કરી છે એકમ નંબર દસ જે છેલ્લો એકમ છે અને બહુ જ સરળ અને સાદો એકમ છે કારણ એ છે કે અ દરેક ની અંદર આપણે જે પર્યાવરણ રિલેટેડ ભણી ચુક્યા છીએ જે 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 ધોરણ ની અંદર સામાજિક પર્યાવરણ રીતે ભણી કે ભાઈ કઈ રીતે સજીવો નિવસન તંત્ર જૈવ વિસ્તારો કઈ રીતે બને છે પર્યાવરણીય સમસ્યાઓ કઈ છે જૈવ વિવિધતાને એનું સંરક્ષણ કઈ રીતે કરવું ભાઈ આપણો જે પૂર્વ વારસો છે પર્યાવરણનું રક્ષણ કેવું કરવું તો એના માટે દરેક દેશોની વર્લ્ડવાઈઝ કેવા પ્રકારના નિયમો સંરક્ષણ માટેના નિયમો તમે જાણી શકો છો કે ભાઈ ઓઝોન લેયરનું જે આપણે ઓઝોન સ્તરની વાત તો આપણે ઘણા ટાઈમથી કરતા આવ્યા છીએ તો એ જે સ્તર છે એ તૂટવાના કારણે કેટલું બધું નુકસાન થયું હતું અને હવે ભવિષ્યમાં એવું ન થાય તો એના માટે એના સંરક્ષણ માટે કેવા પ્રકારના કાયદાઓ નિયમો બનાવવામાં આવ્યા

પ્રકારનું પોતાની એક આગવી લાક્ષણિકતા હોય કેવા પ્રકારની એક અનુકૂલન પ્રાપ્ત કરે છે એની વાત કરવાની છે ત્યારબાદ પ્રકરણ નંબર ચૌદ ની અંદર સજીવો અને વસ્તી એટલે કે ભાઈ અત્યારે સજીવ વિશ્વ પૃથ્વી ઉપર કેટલા પ્રકારના સજીવો છે એમની વિવિધતા શું છે કે ભાઈ એમના દરેક સજીવની અંદર તમે જોશો તો કઈક ને કંઈક નવી વિવિધતા તમે જોઈ શકો છો કે આપણે હવે શરૂઆત કરીએ તો આ પરિસ્થિતિ વિદ્યાનું ઇન્ટ્રોડક્શન હતું તેર ચૌદ પંદર સોળ એમાંથી બે કા ત્રણ ટોપિક એવા છે કે જે થોડા ડિફિકલ્ટ પરંતુ ઈઝી તમને સમજાય તો જશે જ જો આ લેક્ચરોની અંદર સામાન્ય રીતે દરેક સ્કૂલોની અંદર અંદર એક પતતું હોય છે કેમ કે આ દરેક બહુ ઇઝી છે અને આની અંદર આંકડાકીય જેટલી પણ માહિતી છે એટલી સો એ સો ટકા દરેક વિદ્યાર્થીઓને યાદ રાખવાની છે આપણે બહુ ધીરે અને વ્યવસ્થિત આ પરિસ્થિતિકીય વિદ્યાના જે ચેપ્ટર છે એ ભણવાના છે રોજે વીકની અંદર ત્રણ લેકચર આવશે એટલે મે બી દસ લેક્ચરનું આપણું એક ચેપ્ટર ચાલશે કારણ કે ઓનલાઈન માધ્યમથી આપણે જે ચલાવવું હોય જેટલો કોન્સેપ્ટ જેટલી થિયરી ચલાવી હોય એટલી ચલાવી નથી શકતા એ એક મર્યાદા છે આપણી તો મર્યાદાઓને ધ્યાનમાં રાખીને આપણે આ ચેપ્ટરો જે પરિસ્થિતિ વિદ્યા છે એને ચાલુ કરેલું છે તો એમની અંદર પ્રકરણ નંબર તેર સજીવો અને વસ્તી સજીવો અને વસ્તી અને ઘણું ઇન્ટરેસ્ટિંગ કે ભાઈ આપણને ઘણી વખત દરેક નવા નવા સજીવો વિશે જાણવાનું જાણવાનું મન થતું હોય છે અને આપણે અમુક જે સજીવો વિશે જાણતા નથી એ સજીવો વિશે જાણીને આપણે નવાઈ પણ લાગે છે ઘણી વખત સ્કૂલો શાળાની અંદર જાણવા જેવું એવું એક ટોપિક ઉપર વર્ક થતું હોય તો દરેક અલગ અલગ સેક્શનના વિદ્યાર્થીઓ કંઈક વિજ્ઞાનને રિલેટેડ કોઈ સજીવને રિલેટેડ અ સજીવને રિલેટેડ કઈક માહિતી પ્રાપ્ત કરતા હોય છે તો ઘણી વખત આ એવું હોય કે ભાઈ સાપ છે તો કે ભાઈ સાપ એ પોતાના કદ કરતા બમણા કદ નું જે શિકાર છે એને ગળી શકે છે તો કે ભાઈ હા એ પણ બહુ મોટી વાત છે ત્યારબાદ કીડીની વાત કરીએ કીડી પોતાના વજન કરતા ડબલ વજન એ ઉપાડી શકે છે તો એ પણ ઇન્ટરેસ્ટિંગ એટલે કે અનુકૂલનો એને સામાન્ય રીતે આપણે અનુકૂલનો કહેશું કારણ કે દરેક સજીવોને જીવવા માટે જીવન જીવવા માટે કોઈ પણ પરિસ્થિતિ સાથે અનુકૂલિત થવું જરૂરી છે કોઈ પણ પરિસ્થિતિ સાથે અનુકૂલિત થવું જરૂરી છે જેમ કે અત્યારે લાઈવ example આપવામાં આવે તો અત્યારે કોવિડ nineteen ની જે મહામારી છે corona નો જે disease છે એમની સામે આપણે લડવા આપણે અનુકૂલિત થઈ રહ્યા છીએ પહેલા આપણે પાંચ દિવસ પણ ઘરે નહોતા રહી શકતા પરંતુ હવે આપણે વીસ દિવસ અમ રહ્યા વીસ દિવસ પછી એક મહિનો રહ્યા એક મહિના પછી ફરીથી આ પંદર દિવસ હવે આપણે એક ટેવાય ગયા છે હવે ઘણા લોકોના મનમાં એક image ક્લિયર થઈ ગયું હશે. કે હવે ટેવ પડી ગઈ છે હવે વાંધો નઈ ઘરે કઈ રીતનું આપણું schedule હોઈ શકે કઈ રીતનું આપણે ઘરે બેસીને પણ વર્ક કરી શકીએ છીએ કઈ રીતે આપણું રોજિંદા જે કાર્ય છે ચાલુ કરી શકીએ છે શરૂઆતની અંદર શરૂઆતના દસ પંદર વીસ એકવીસ પચીસ દિવસની અંદર આ થોડો આપણે પ્રોબ્લેમ અનુભવતા હતા પરંતુ હવે આપણે આ પરિસ્થિતિ સાથે અનુકૂલિત થઈ ગયા તો આ પરિસ્થિતિ સાથે સજીવો કઈ રીતે અનુકૂલિત થાય છે.

સજીવ વિશ્વ છે એ આકર્ષિત રચનામાં મહાઅણુઓ કોષો પેશીઓ જે રીતે જો આપણે એવું જણ્યા છે કે ભાઈ મહાઅણુઓ ભેગા થયા અને મહાઅણુઓના ભેગા થવાથી કોષો બન્યા કોષોના ભેગા થવાથી પેશીઓ બની પેશીઓના ભેગા થવાથી અંગો બન્યા અંગોના ભેગા થવાથી અંગતંત્રો બન્યા અંગતંત્રો બનવાથી મનુષ્ય એટલે કે સજીવનું નિર્માણ થયું અને દરેક સજીવ સ્વતંત્ર થયો સ્વતંત્ર સજીવો પોતાના અનુકૂલિત વિસ્તારો સહિત એક વસ્તીની અંદર રૂપાંતરિત થયા કે ભાઈ આ વસ્તી છે સામાન્ય રીતે અહીંયા કોઈ સ્પેસિફિક આ મનુષ્ય વસ્તી એમાંની એક વસ્તી સજીવોની એક વસ્તી આપણે મનુષ્ય તો આપણે અનુકૂલિત વસ્તીની અંદર રહીએ છીએ ત્યારબાદ અન્ય સજીવોની વસ્તી જેમ કે ગાયોની વસ્તી અ ત્યારબાદ જંગલી પ્રાણીઓ જેમ કે સિંહ વાઘ દીપડા દરેક જે બહુ બધા જંગલી પ્રાણીઓ છે સાપ કીટકો એમ દરેક સજીવની એક અલગ વસ્તી પડી કીટકો જંગલી પ્રાણીઓ તૃણાહારી પ્રાણીઓ વસ્તી આ વસ્તીઓ ભેગી થઈને સમુદાય બન્યા જેમ કે મનુષ્યોની અલગ અલગ વસ્તી મનુષ્યોની આદિવાસી મનુષ્યો શહેરની અંદર રહેતા મનુષ્ય ગામડાઓની અંદર રહેતા મનુષ્ય દરેક પ્રકારના મનુષ્યો ભેગા થઈને એટલે કે દરેક પ્રકારના મનુષ્યોની ની વસ્તી આપણે ઘણી વખત એવું સાંભળતા હોય કે ભાઈ ગામડામાં વસ્તી વસ્તી એટલે કે લોકો એ લોકો નો એક સમુદાય તો આ બધા લોકો ભેગા થઈને સમુદાયો બન્યા સમુદાયો ભેગા થઈને નિવસન તંત્ર એટલે કે નિવસન તંત્ર જીવંત નિવસન તંત્રોની અંદર અલગ અલગ વસ્તીના એટલે કે અલગ અલગ જેમ કે અ નિવસન તંત્રની અંદર માત્ર મનુષ્યની વસ્તી નહીં પણ પ્રાણીઓ કીટકો અ ત્યારબાદ શૂળ સુળત્વચી અ પાણીની અંદર રહેતા સજીવો આવા દરેક પૃથ્વીની ઉપર અ કરોડોની સંખ્યામાં અલગ અલગ પ્રકારના સજીવો છે મોનેરા એટલે કે એક કોષીય સજીવો છે બહુકોશીય સજીવો છે એ દરેક સજીવોના જે સમુદાયો છે એ ભેગા થઈને નિવસન તંત્રો બન્યા અને આ નિવસન તંત્રો બાદ

એ પણ વાત કરવામાં આવે માંથી એટલે કે એ પરિસ્થિતિને અનુકૂલિત થાય છે કે ભાઈ એની અ જે પિતૃ પેટી હોય છે જેમ કે રીસ નું વાત કરવામાં આવે કે ભાઈ રીસ સામાન્ય રીતે જે ભાલુ જેને આપણે કહીએ તો આ ભાલુ છે એ ઠંડા પ્રદેશોની અંદર ઠંડા પ્રદેશોની અંદર પોતાનું જીવન જીવી શકે જીવી શકે છે એમને ઠંડી સહન કરી શકે છે પરંતુ એમના પૂર્વજો ઠંડી સહન કરી શકે એવું હતું નહીં પરંતુ ત્યાં આ જો સજીવો આ વસ્તીને આ જે નિવસન તંત્ર આ જે સજીવનો સમુદાય હતો સ્પેસિફિક પ્રાણીનો

એ જે તે જે વિસ્તારની અંદર જીવન જીવવા માટે એ અનુકૂલિત બન્યા જે તે જીવો જે વિસ્તારની અંદર અનુકૂલિત રહેવા માટે એ જીવન જીવવા માટે એ સજીવો અનુકૂલિત બન્યા અને એમના માટે રિંસ ભાલોની જે ચામડી છે જે સ્કીન છે એ જાડી થઈ એમના ઉપર મોટા વાળ આવ્યા જેથી કરીને એમના શરીરની જે બ્લડ છે એમનું જે શરીરનું જે રુધિર છે એ ગરમ રહે અને અ જે અ હવે જો એ જ સજીવને કોઈ અન્ય નિવાસન તંત્ર અન્ય જે વિસ્તારની અંદર દાખલ કરવામાં આવે જેમ કે અતિ ઠંડા પ્રદેશમાંથી અતિ ગરમ પ્રદેશમાં દાખલ કરવામાં આવે તો એ સજીવોની ઘણી બધી જાતિ મૃત્યુ પામે છે પરંતુ અમુક સમય બાદ ધીરે 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 વર્ષોના વર્ષો લાગે છે જેને આપણે ઉત્ક્રાંતિ કીધું છે chapter નંબર સાત ની અંદર તમારે ભણવાનું છે કે કઈ રીતે ધીરે ધીરે ઘણા વર્ષો ફેરફાર બાદ એ સજીવો જે આંતરિક શરીર રચના છે એની અંદર ફેરફારો આવે છે અને એ તફાવતો ને કારણે અ એની અંદર ફરીથી ગરમ વિસ્તારોની અંદર રહેવા માટેનું અનુકૂલન સધાય છે તો આ જે ટાઈમ છે એ બહુ ખાસ્સો હોય છે

પર્યાવરણીય સમસ્યાઓ દ્વારા એન્વાયલ સાયન્સ અને પર્યાવરણીય પરિસ્થિતિ વિદ્યા નું સંશોધન ચાલ્યા કરે સતત ને સતત સંશોધન કર્યા રાખ્યું કે ઘણા એવા પણ પ્રશ્નો છે કે એ આજ સુધી કોઈ મનુષ્ય સોલ્વ નથી કરી શક્યું કે ભાઈ સામાન્ય રીતે શરૂઆતની અંદર જ્યારે મનુષ્યની ઉત્પત્તિ થઈ ત્યારે એક પ્રશ્ન એવો હતો કે ભાઈ મનુષ્ય પાણીની અંદર શ્વાસ નથી લઈ શકતો પરંતુ પાણીની અંદર રહેતા સજીવો કઈ રીતે શ્વાસ લે છે તો એ પ્રશ્નના સોલ્યુશન ધીરે ધીરે આવ્યા કે ભાઈ માછલી છે એમની પાસે શ્વસન માટેની એક અલગ વ્યવસ્થા છે જે પાણીની અંદર રહેલો ને એબ્ઝોર્બ કરી શકે છે કારણ કે એ પાણીની અંદર જીવન જીવવા માટે અનુકૂલિત થઈ છે તો આ દરેક જે સંશોધન કાર્ય છે એ જીવવૈજ્ઞાનિક સંગઠનો દ્વારા થાય છે હવે જયારે કોઈ પણ જીવ વૈજ્ઞાનિક સંગઠન કોઈ પણ સ્તરે કાર્ય કરે એટલે કે કોઈ રિસર્ચ કરે તો એના માટે મુખ્ય બે પ્રશ્ન ઉદભવે માનો કે કોઈ પરિસ્થિતિ વિદ્યા જોઈએ છે કોઈ પરિસ્થિતિને કોઈ સજીવો નો અભ્યાસ કરે છે સંશોધન કરે છે તો એક પ્રશ્ન એવો થાય કે કેવી રીતે થયું કે ભાઈ આ કેવી રીતે થયું અને બીજું કે શા માટે આમ થયું

બગીચાની હાજરી છે તો એ પ્રશ્નનો જવાબ તમે આપી શકો છો કે ભાઈ મનુષ્ય બોલે છે તો જેથી કોમ્યુનિકેશન એટલે કે વ્યવહારિક જીવન છે એ સરળ બને છે વ્યવહાર સરળ બને છે કે ભાઈ કોઈ મનુષ્ય બીજા મનુષ્યને પોતાની વ્યથા જૈવ વૈજ્ઞાનિક સંગઠનો દ્વારા એક સંશોધન પામેલું એક આપણું સામાન્ય ઉદાહરણ છે મનુષ્યની પરંતુ આ જે પક્ષીઓની વાત કરી ચકલી ની વાત કરીએ આપણે બગીચામાં ચકલી કેવી રીતે ગાય છે બગીચામાં ચકલી શા માટે ગાય છે તો એમના આન્સરમાં એવું આવે કે ભાઈ સંશોધન થયા કે બગીચામાં ચકલી પાસે સ્વર પેટી છે તો શા માટે છે તો હા બગીચાની અંદર ચકલીઓ છે તો ચકલીઓ પાસે સ્વર પેટી છે કારણ કારણ કે બીજી એમની જે સાથી ચકલીઓ છે એમને પોતાની તરફ આકર્ષવા એટલે કે પ્રજનન માટે પોતાની તરફ આકર્ષવા ઘણી વખત આપણે જોતા હોય છે જે લોકો ગામડાના હશે જે લોકો ગામડે રહેલા છે જેમના ઘરે ગાય ભેંસ કે એવા કોઈ અન્ય એવા કોઈ અન્ય પ્રાણીઓ પાલતુ પ્રાણીઓ પોતાના ઘરે છે તો એ જે દરેક સજીવો છે એ એની અંદર પ્રજનન કાળ આવે ત્યારે એ જે સજીવ છે એ ભોંકવા મળે છે એટલે કે બોલવા લાગે છે એમના શરીરની અંદર અમુક ફેરફારો આવે છે કે જેથી કરીને મનુષ્ય અને અમુક જે આપણા દાદા પરદાદા હોય એમને એમની જાણ થઈ જાય છે કે ભાઈ અ આ જે સજીવ છે એની અંદર એમનો પ્રજનન કાળ આવ્યો છે જેથી કરીને એમને યોગ્ય જગ્યાએ પહોંચાડવામાં આવે છે એમને યોગ્ય જગ્યાએ પહોંચાડવામાં આવે છે એ જ રીતે આ જે ચકલી છે પક્ષીઓ છે એ પોતાનો અવાજ એટલે કે સ્વર પેટીમાંથી પોતાના સ્વર તરંગો રિલીઝ કરે છે અને એ તરંગોમાં એવા પ્રકારનો મેસેજ હોય છે કે ભાઈ અહીંયા કઈ પ્રોબ્લેમ છે એટલે કે આ જગ્યામાં કઈ પ્રોબ્લેમ છે

પોતાનું જીવન જીવવા માટે પૂરતો ખોરાક ન હોય તો ખોરાક માટે અવાજ દ્વારા તરંગો દ્વારા માંગણી કરી શકે છે તો અવાજ કાઢવા પાછળનું કારણ પણ એ છે કે ભાઈ પક્ષીઓ બગીચાની અંદર ચકલીઓ શા માટે ગાય છે અને ગાય છે કેવી રીતે ગાય છે તો ભાઈ સ્વર પેટીની હાજરી છે કેવી રીતે ગાય છે તો સ્વર પેટી અને ગાય છે તો એનું કારણ છે કે ભાઈ આપણે એક બીજું ઉદાહરણ ઘણી વખત કે આપણે કહીએ કે પર્યાવરણ ની અંદર કઈ ફેરફાર થવાનો હોય જેમ કે ભૂકંપ આવવાનો છે તો એ ભૂકંપ આવવાની માહિતી સૌપ્રથમ સજીવો પક્ષીઓ પ્રાણીઓ કુતરાઓ એમને પ્રાપ્ત થાય છે તો એવું કેમ છે કે જે તરંગો છે જે એ તરંગની ફ્રિકવન્સી છે એ ફ્રિકવન્સી આ સજીવો એક્સેપ્ટ કરે છે કે જ્યારે એનું કોમ્યુનિકેશન તરંગો દ્વારા થાય છે સજીવોનું કોમ્યુનિકેશન કોના દ્વારા થાય છે તરંગો દ્વારા એ અવાજના તરંગો હવાની અંદર મુક્ત કરે છે અને અન્ય સજીવ એમને ગ્રહણ કરે છે અને જેના દ્વારા એમની જે વાતચીત હોય છે એ થતી હોય છે જો આ ભૂકંપના જે તરંગો છે હજી તો એની ઉત્પત્તિ થતી હોય છે તો ઉત્પત્તિ થવાના કારણે હજી એમના તરંગની ફ્રીક્વન્સી બહુ ઓછી હશે અને એ ફ્રિકવન્સી અમુક પ્રકારના સજીવો છે એ એક્સેપ્ટ કરે છે એટલે એમને ખબર પડી જાય છે કે ભાઈ કોઈ ને કોઈ જે પર્યાવરણ છે કોઈને કોઈ આ જે ધરતી છે એની અંદર કાંઈ ને કાંઈ એવું ચાલે છે જેથી કરીને મતલબ કાંઈ ને કઈ પ્રોબ્લેમ ક્રિએટ થવાનો છે ત્યારબાદ વરસાદ આવવાનો હોય તો પણ એ પણ ઘણા પ્રકારના સજવટ પહેલેથી જાણ થતી હોય છે કારણ કે એમને પણ એ પ્રકારના જે સિગ્નલ છે કારણ કે એમની એક જે ગ્રહણ ક્ષમતા છે એ ગ્રહણ ક્ષમતા હકીકત આ પર્યાવરણનું જાણવા ભૂકંપનું જાણવા માટે નથી ઓળખવાની ક્ષમતા એ સજીવોની અંદર પોતાનું જે પોતાના કાર્યો છે પોતાના જે સાથી મિત્રો છે એમની પાસેથી એમનો જે તરંગો છે એને ગ્રહણ કરવાનું છે પરંતુ એ જ તરંગ લંબાઈને અન્ય તરંગો પણ એ સજીવ ઓળખી શકે

બીજો પ્રશ્ન એવો છે કે મધ માખીને કેમ ખબર પડે કે પુષ્પ છે એ પુષ્પની અંદર બીજા અન્ય પર્યાવરણીય ઘણા બધા પ્રશ્નો છે જેની આપણે વાત કરીએ તો એમાં એક પ્રથમ પ્રશ્ન છે કે શા માટે રાત્રે ખીલતા પુષ્પો સફેદ હોય છે પ્રશ્ન નંબર એક તમારી બુકમાં માત્ર પ્રશ્ન આપ્યા છે આન્સર આપ્યા નથી અને ઇમ્પોર્ટન્ટ આના જે પ્રશ્નના જવાબો છે એ તમે પણ વિચાર્યા નહીં હોય કે ભાઈ પાટીલ બોલો ઓકે શા માટે રાત્રે ખીલતા પુષ્પો સફેદ હોય છે એવો એક પ્રશ્ન થાય એ શા માટે રાત્રિ દરમિયાન ખીલતા પુષ્પો ભાઈ તમે ઓબ્ઝર્વ કરજો કે ભઈ રાત્રાણી છે ને એના પુષ્પો સફેદ દેશે આ રાત્રે જ ખીલે અને રાત્રે બહુ સારી એવી સ્મેલ રિલીઝ કરે એમના વૃક્ષ પાસેથી નીકળો તો બહુ સુગંધિત સ્મેલ આપણે ઓળખી શકીએ છીએ પારખી શકીએ છીએ જાણી પણ જાય છે અમુક અમુક લોકો કે ભઈ અહીંયા નજીકમાં ક્યાંય રાતરાણી નું વૃક્ષ હશે તો શા માટે તો રાત્રિ દરમિયાન વનસ્પતિ કોઈ પણ પ્રકારના વેસ્ટનો વેસ્ટનો એટલે એક્સેન્ટરી એની જે ખરાબ

અ રાત્રિ દરમિયાન વેસ્ટ નથી નીકળતો વેસ્ટ નથી નીકળતો તો રંજક દ્રવ્યો નથી ઉત્પન્ન થતા તેના કારણે વનસ્પતિની અંદર રાત્રે પુષ્પો ખીલે એનો કલર સફેદ ને સફેદ રહે અને બીજું કારણ છે કે સફેદ જ રહે એનું મુખ્ય કારણ એ છે કે રાત્રે એક તો સફેદ કલર તમે આસાનીથી જોઈ શકો તમે એક બહુ સામાન્ય ઉદાહરણ આપો કોઈ તો નાટક કંપનીની અંદર કે કોઈ પણ મૂવીઝની અંદર

એ જોઈ શકશે અને જેથી કરીને રાત્રિ દરમિયાન જે વનસ્પતિની ની અંદર પુષ્પો ખીલે છે એ પુષ્પો અંદર પરાગ ક્રિયા રાત્રિ દરમિયાન જ થશે કારણ કે કીટકો એમની પાસે આવે છે અને પરાગ ની ક્રિયા પરાગ નયન પ્રકારો આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છે ત્યાર બાદ બીજો પ્રશ્ન થાય કે મધમાખીને કેવી રીતે જાણ થાય છે કે કયા પુષ્પો માં મધુ રસ છે તો મધમાખી ફૂલ પર રહેલા ઇલેક્ટ્રિક ચાર્જ ને ઓળખી શકે છે મુખ્ય એક

અહ મધુરસ એટલે કે મધુ દ્રવ્ય પ્રેઝન્ટ છે એટલે કે હાજર છે અને જે પુષ્પો પર આ મધુરસ એટલે કે આ પ્રકારના ઇલેક્ટ્રિક ચાર્જ નથી તો એમની પાસે મધુરસ નથી તો મધમાખી આ ઇલેક્ટ્રિક ચાર્જ ને ઓળખે છે પુષ્પ છે એની પાસે ઇલેક્ટ્રિક ચાર્જ છે અને એ ઇલેક્ટ્રિક ચાર્જ બહુ નાનો સિગ્નલ પ્રોડ્યુસ કરે અને જ્યારે

પાણી પર્ણ હોત તો પર્ણ માં પર્ણ એને પાણી બહુ ઓછા પ્રમાણમાં મળે છે અને શુષ્ક પ્રદેશોની અંદર સામાન્ય રીતે થાય છે તો એને પાણીનો બચાવ કરવાનો છે તો પાણીનો બચાવ કરવા માટે એમને પોતાના શરીરની અંદર ઘણા બધા અનુકૂળનો વિકસાવ્યા છે એની વાત કરવાની છે

કે ભાઈ થોર છે તો થોર ની અંદર જે ફળ આવે છે સામાન્ય રીતે ઓળખીએ છીએ બ્લડ ની લોહીની ટકાવારી અથવા તો પ્રોટીન વિટામિન્સ ની કમી હોય તો એ લોકો એમનો યુઝ કરતા હોય છે તો એનું કારણ છે કે એક તો પ્રકાશ સંશ્લેષણ વધુ થાય છે વધુ થાય છે તો એ ફળની અંદર પણ ઉર્જાનું પ્રમાણ કેવું હશે વધુ હશે આ સામાન્ય કોન્સેપ્ટ છે અને વનસ્પતિ પોતાની જગ્યાને અનુકૂળિત થઈને આ રીતે પોતાના શરીરની અંદર લાવ્યા છે બચ્ચા કેવી રીતે પોતાની ઓળખી માતા પોતાના બચ્ચાને કેવી રીતે ઓળખી શકે છે તો આ જે ઓળખવાની ક્રિયા છે એ ક્રિયાની જે પદ્ધતિ છે એને નામ આપવામાં આવ્યું છે ખાસ એ ખાસ દરેક વિદ્યાર્થીને યાદ રાખવાનું છે એ છે ઇમ્પ્રિન્ટિંગ

એને જટિલ છે આપણે મહાણુઓ સજીવો વસ્તી સમુદાયો અને જે વિસ્તારો જેવા જૈવ વૈજ્ઞાનિક સંગઠનોના વિભિન્ન સંશોધન સ્તરોએ શોધખોળ પ્રક્રિયા દ્વારા તેની જટિલતા સમજવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ કે મહાણુઓ પેશી અંગતંત્રો સજીવો વસ્તી એની જટિલતા સમજવા માટેનું સંગઠન જેને કહેવાય છે જેવ વૈજ્ઞાનિક સંગઠન એ વૈજ્ઞાનિકો આજે નિવેશન તંત્રોની જે જટિલતા છે કેમ આવું થયું છે શા માટે આવું છે કેમ આવું થાય છે તો આ જ્યારે જેવવૈજ્ઞાનિક સંગઠનો આયોજનના સ્તરે જ્યારે વર્ક કરતા હોય જટિલતા સંશોધનનું કાર્ય કરતા હોય ત્યારે એને મુખ્ય બે પ્રશ્નો ઉત્પન્ન થાય છે ઉદાહરણ શરૂઆતમાં એ પૂછે ઉદાહરણ તરીકે આપણે બગીચામાં વહેલી સવારે બુલબુલ ને ગીત ગાતા સાંભળીએ છીએ તો પ્રશ્ન થાય પક્ષી કેવી રીતે ગાય છે

ત્યારબાદ શા માટે પ્રકારના પ્રક્રિયાની મહત્વતા જાણવા માટે આપણે ઉદાહરણમાં પહેલા પ્રશ્ન માટેનો જવાબ પક્ષીમાં સ્વર પેટી તમારે અવાજ આવે ત્યારે તમે તમારા ગળાના ભાગમાં બોલજો એટલે સ્વરપેટી તો છે પણ સાથે સાથે જે હાડકું હોય છે એ કંપન પામતું હોય સ્વરપેટી સાથે સાથે જે હાડકું એ કંપન એટલે એ કંપન અસ્થિ છે જે ધ્રુજ ધ્રુજારી પામે છે

પક્ષીના બચ્ચા કેવી રીતે પોતાની માથાને ઓળખી લે છે આવા ઘણા બધા પ્રશ્નો છે જે તમને જાણવામાં અને એમના ઉત્તર મેળવવામાં આનંદ અને દિલ દિલચસ્પ અને તમે એક આકર્ષિત થાવ છો એના પ્રત્યે તો એ દરેક માહિતી આજે આપણે મેળવવાની છે આ તમે જોઈ શકો છો આપણી ઇકોસિસ્ટમ છે એટલે કે પરિસ્થિતિ અલગ અલગ વસ્તીઓ ભેગી થઈને કોમ્યુનિટી એટલે સમુદાય અને સમુદાય ભેગા થઈને ઇકો એટલે પર્યાવરણ બને અને પર્યાવરણ ભેગું થઈને બાયોસ્પેર એટલે કે જેવ વિસ્તાર આ આકૃતિ નંબર ચાર તમને એનો એનોનેટેડ કરું છું જોઈ શકો છો આ વસ્તી આ સમુદાય

ગ્રીન વિસ્તાર પાણીની અંદર રહેતા સજીવો રીંગ બેક્ટેરિયા પ્રોટોઝોઆ આલ્ગી બાયોસ્ફીયર આ એક સાયકલ પણ જૈવિક સાયકલ પણ આપણે જૈવ નિયંત્રણ સાયકલ કે ભાઈ જૈવિક આહાર કડી પણ આપણે પર્યાવરણની અંદર દસમા ના ધોરણની અંદર ભણી ગયા છે કે દરેક સજીવો એક અન્ય સજીવ ઉપર આધારિત હોય છે જે રીતે વાત કરવામાં આવે તો પર્યાવરણ ની અંદર વનસ્પતિ છે 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 એ એ બધા પોષક શોષણ શોષણ કરે કરે ત્યારબાદ તો પાણી બાષ્પીભવન દ્વારા હવામાં જાય છે અને હવામાંથી ચોમાસા જેવી ઋતુમાં ફરીથી એ જમીન ઉપર આવે છે તો આ રીતે એક સાયકલ ચાલુ હોય છે એ જ રીતે દરેક સજીવો એકબીજા ઉપર નિર્ભર થઈને એક આખી આ જે સાયકલ ની ઘટના છે એ સાયકલ ની ઘટના શરૂ રહેતી હોય છે ત્યારબાદ આપણે આગળની વાત કરવામાં આવે યસ તમે અગાઉના વર્ષોમાં અગાઉના વર્ગોમાં પહેલેથી જ ભણી શીખી ગયા છો ભણી ગયા છો કે પરિસ્થિતિ વિદ્યા એક એવો વિષય છે કે જે સજીવો સજીવો વચ્ચેની તથા સજીવો તથા તેમના ભૌતિક એટલે કે પર્યાવરણ વચ્ચેની અભ્યાસ છે એક તો સજીવો સજીવો વચ્ચેની બે સજીવો વચ્ચેની ક્રિયા જાણી શકો અને સજીવો અને એનો ભૌતિક વિસ્તાર કે જ્યાં નિર્જીવ વિસ્તાર છે પહાડો છે તો એ બંને વચ્ચેનો એનો જે સંબંધ છે આંતરક્રિયા છે એનો અભ્યાસ

કોઈ સજીવનો અભ્યાસ કરવો હોય તો સજીવને લઈને એની વસ્તી એની વસ્તી ને લઈને એનો સમુદાય અને એ સમુદાય કયા જે વિસ્તારની અંદર રહે છે અભ્યાસ કરવો પડે તમે જોઈ શકો છો કે અહીંયા એક યાક જંગલી રણ હરણ ટાઈપ નું જે પ્રાણી છે એ પ્રાણી ઇન્ડિવિજ્યુઅલ એ સજીવ છે ત્યારબાદ એની પોપ્યુલેશન એટલે કે સેકન્ડ નંબર અ અહીંયા આપણે એનો કરીએ છીએ અલગ અલગ સજીવો તમે અહીંયા કુતરું બિલાડું હરણ સસલું દરેક પ્રકારના જોયા એના દ્વારા ઇકોસિસ્ટમ ઇકોસિસ્ટમ એટલે પર્યાવરણ આખું બને છે પર્યાવરણ બન્યા બાદ બાયોસ્પેર એટલે કે આપણું જૈવિક જે સ્તર છે આહ જૈવિક જે જૈવિક આખા વિસ્તારો છે એ કોઈ ચોક્કસ સજીવો માટે કોઈ જૈવિક વિસ્તાર એ જ રીતે અલગ અલગ જૈવિક વિસ્તારો ભેગા થઈને આહ આહ સજીવ આહ પરિસ્થિતિકીય જે વિસ્તારો આ એક જે વિસ્તાર છે અને ઘણા બધા જે વિસ્તારો ભેગા થઈને આખી પૃથ્વીની રચના કરે છે તો આ એક આ પ્રકારે એક સાયકલ ચાલુ રહે છે જેની અંદર આપણે સજીવો વસ્તી સમુદાય અને જૈવ વિસ્તારનો અભ્યાસ કરવો જરૂરી છે અને કયા ચાર સ્તરો જૈવ વૈજ્ઞાનિક સંગઠનના ચાર સ્તરો કે જે વૈજ્ઞાનિક સંગઠન સાથે સંલગ્ન છે કયા તો આ સજીવો વસ્તી સમુદાય અને જીવ વિસ્તારો

છે છે ત્યારબાદ સૌથી પહેલો આવે સજીવ અને તેનું પર્યાવરણ કોઈ પણ સજીવો પર્યાવરણ સાથે કેવી અંતર છે તો જે રીતે આપણે વાત કરી છે કે સજીવો એટલે કે સજીવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા એ મૂળભૂત રીતે દેહ ધાર્મિક પરિસ્થિતિ વિદ્યા તમે જોઈ શકો છો કે જે સજી કે જે વિવિધ સજીવો માત્ર જીવિત રહેવા માટે જ નહીં પરંતુ પ્રજનનના સંદર્ભમાં પણ તેમના પર્યાવરણ પ્રત્યે કેવી રીતે અનુકૂળ થયેલા હોય છે તે સમજવા માટેના પ્રયત્નો છે કોઈ પણ સજીવનો જે પર્યાવરણ વિસ્તાર છે એ વિસ્તાર આમ આમ આડેન નથી આ એક સિમ્પલ કોન્સેપ્ટ થયો આ વાક્યનો કે દરેક સજીવનો જે જૈવિક વિસ્તાર છે એનું જે પર્યાવરણ છે એની દેહધાર્મિક એટલે કે એની શરીરની ક્રિયાને અનુકૂલિત અને બીજું કે ત્યાં એ પ્રજનન કરી શકે અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે એના સંદર્ભમાં સજીવો પોતાનું પર્યાવરણ સિલેક્ટ કરતા હોય છે તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કર્યો છે કે આપણા ગ્રહ પૃથ્વી સૂર્યની આસપાસ કેવી રીતે પરિક્રમણ કરે છે અને તેની ધરીનું નમન ઝુકાવ અને તાપમાનની તીવ્રતા તથા અવધિ સમય બાળામાં કેવી રીતે વાર્ષિક ફેરફારો સર્જે છે તથા તે જુદી જુદી ઋતુમાં પરિણમે છે આ અહીંયા પૃથ્વીનું અને સૂર્યનું જે ઉદાહરણ આપ્યું છે ઓછું હોત એટલે કે ઠંડી હોત પરંતુ મીડિયમ છે બધું વ્યવસ્થિત છે અનુકૂલિત છે તાપમાન પછી પૃથ્વી જે રીતે ચક્ર લગાવે છે એનો સમયગાળો અને આ સમયગાળાને કારણે પૃથ્વીની અંદર જે વાર્ષિક ફેરફારો પરિવર્તનો આવે છે અને અને જેના કારણે જુદી જુદી ઋતુ શિયાળો ઉનાળો ચોમાસું આપણે જોઈ શકીએ છીએ તો આ પૃથ્વી એના પર્યાવરણને અનુકૂળિત છે એટલે કે આ એની ક્રિયાને જો આ એની ક્રિયાની અંદર થોડો પણ ફેરફાર થાય તો એના કારણે સંતુલન બગડે છે સંતુલન પૃથ્વીનું જે છે એ ખોરવાઈ શકે છે બગડી શકે છે તો આ એક સામાન્ય પરિસ્થિતિ નું બેસ્ટ ઉદાહરણ છે પૃથ્વી અને એની જે ક્રિયાઓ છે એ ત્યારબાદ જુદી જુદી ઋતુમાં વૃષ્ટિપાત અહિયાં એ વૃષ્ટિપાત પહેલા આપણે અહીંયા યાદ રાખીએ કે અહીંયા સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત એટલે કે ઘણી બધી સજીવો કે ભાઈ સામાન્ય રીતે વૃષ્ટિપાત એટલે અન્ય કોઈ બે પ્રકારના બે વિસ્તારોની અંદર રહેતા સજીવો વરસાદી વિસ્તારની એટલે કે પાણીની અંદર શુષ્ક પ્રદેશમાં રહેતા સજીવો તેની વાત કરવામાં આવી છે તો સરેરાશ વાર્ષિક તાપમાન કે ભાઈ ઓર્કિડ અને આલ્પાઇન ટ્રુટ્સ ટ્રુટ્સ એટલે ધ્રુવ્ય પ્રદેશોની અંદર જે બરફીલા પ્રદેશોની અંદર જે સજીવો રહેતા હોય એની વાત કરવામાં આવી છે તો એનું વાર્ષિક તાપમાન કેટલું હોય ઠંડુ હોય એટલે માઇનસ દસ ડિગ્રી એમ જેમ જેમ શંકુધ્રુમ વન એટલે કે વનસ્પતિઓના તાપમાન તમે જુઓ તો ઠંડો જ હોય છે શંકુધ્રુમ એટલે કે પર્યાવરણ તમે સામાન્ય રીતે ઉનાળાની અંદર પણ કોઈ વૃક્ષો વૃક્ષાદિત વિસ્તારો ની અંદર જાઓ જેમ કે અ ગાંધીનગર ગ્રીન સિટી કહેવામાં આવે છે તો ત્યાં જાઓ તો ત્યાંનો જે પરિસ્થિતિ પર્યાવરણ જે તાપમાન છે સામાન્ય રીતે નીચું હોય છે તો ત્યાંનું તાપમાન કેટલું હોય છે દસ થી પંદર જેવું

સૌથી વધારે હોય છે કારણ કે અનુકૂલિત તાપમાન યોગ્ય વ્યવસ્થા પ્રાપ્ત થાય તો એ જે સજીવો છે એ જે સજીવો નો વિકાસ છે વૃદ્ધિ છે એ બહુ સારી એવી થતી હોય છે તો આપણે આ વૃષ્ટિપાત વિશે વાત કરવાની છે એના પહેલા તમે જોઈ શકો છો ડિફરન્ટ ડિફરન્ટ એન્ટની અંદર ડિફરન્ટ વિસ્તારો ની અંદર રહેતા સજીવોની વાત કરવામાં આવે છે પર્યાવરણને કઈ રીતે અનુકૂલિત થયા છે ત્યાં પોતાનું જીવન જીવવા માટે કઈ રીતે ભક્ષોથી બચવું કઈ રીતે એમનું જે અસ્તિત્વ છે એ વિસ્તારમાં ટકાવી રાખવું તમે સમજી શકો છો જો કોઈ પણ સજીવને જે તે વિસ્તારોની અંદર ખોરાક પાણી અને પ્રજનન માટે યોગ્ય સલામત સ્થળ ન પ્રાપ્ત થાય તો આ ત્રણ રીઝન ના કારણે સજીવો પોતાનું જે સ્થાન છે એ સ્થાન ફેર કરે છે એટલે કે પોતાનું જે વિસ્તાર હતો એ વિસ્તાર બદલીને બીજા વિસ્તારોની અંદર ચાલ્યા જાય છે તો એનું જે કારણ છે તમે સમજી છો કે જંગલી તૃણાહારી પ્રાણીઓ છે હરણ છે કે કોઈ જો જંગલની અંદર કોઈ અનહોની થવાને કારણે વરસાદ ન હોવાને કારણે જો ઘાસ ની પ્રાપ્તિ નથી થતી તો આ હરણો છે એ સામાન્ય રીતે

તમે સમજી શકો છો કે જેમ વિશેષતા હોય છે તો વૃષ્ટિપાતની અંદર વરસાદ દ્વારા જે પાણી આવે છે એ ત્યારબાદ બરફ વર્ષા કે હિમ પ્રપાંત બંનેનો સમાવેશ થાય છે કે બરફ પડે છે તો એના કારણે પણ જ્યાં તે વિસ્તારોની અંદર બરફનો વર્ષા થતી હોય છે

વિશાળ સપાટી જમીન વિસ્તાર જે આપણે પ્રોડ વિસ્તારની ચેપ્ટર નંબર બે ની અંદર સીડ ની વાત કરતા હતા ત્યારે વાત કરી હતી કે જે બરફીલા પ્રદેશો છે એની અંદર જે સીડ એટલે કે બીજ હોય છે એ ઘણા ટાઈમ સુધી મરુ અવસ્થામાં રહે છે મરુ અવસ્થામાં એટલે કે એ અ અનુ અ અંકુરિત પામતું નથી ઘણા બધા સમય સુધી એ નિષ્ક્રિય અવસ્થામાં રહે છે બરફીલા પ્રદેશોની અંદર ત્રુડ વનસ્પતિની ત્રુડ વિસ્તારોની અંદર જે વનસ્પતિ થાય છે ધ્રુવ પ્રદેશોની અંદર ત્યાર બાદ દરેક જે વિસ્તાર ની અંદર સર્જાતી ક્ષેત્રીય તેમજ સ્થાનિક વિવિધતાને કારણે નૈસર્ગિક નિવાસ સ્થાનોની વ્યાપક વિવિધતાનું નિર્માણ થાય છે ભારતના મુખ્ય જેવ વિસ્તાર જે વિસ્તાર ભારતની અંદર જેવા જેવ વિસ્તાર છે એના નામ આયામે આપેલા છે જેને અનુકૂલિત સજીવો થયેલા હોય છે રાજસ્થાન નું રણ નિરંતર વર્ષો વર્ષોથી ભીંજાયેલા મેગાલેના જંગલો ગહન ઊંચા પર્વતીય શિખરો ઉકળતા ગરમ ઉકળતા ગરમ ઝરણા દુર્ગંધ માર્ગથી સંકેન્દ્રિત ખીણો વગેરે ની અંદર ઘણા બધા સજીવો પોતાને અનુકૂળિત આ દરેક જે વિસ્તાર છે કે જ્યાંથી યોગ્ય પ્રકારના સજીવોને ભોજનની પ્રાપ્તિ થાય છે ભોજન પ્રાપ્ત થતું રહેતું હોય છે ખોરાકની પ્રાપ્તિ થતી રહેતી હોય છે તો આપણે એની વાત કરવાની છે તો ભાઈ દરેક આવા અલગ અલગ વિસ્તારોની અંદર એવું પણ પૂછવામાં આવે કે ભાઈ ભારતના જે વિસ્તાર કયા કયા તો તમારે આ નામ આપવા પડે રાજસ્થાનનું નળ નિરંતર વર્ષોથી ભીંજાતા મેઘાલયના જંગલો જ્યાં વૃષ્ટિપાત વધુ થાય છે એટલે કે વરસાદનું પ્રમાણ વધુ હોય છે

પ્રતાંતિય પ્રપાતી વન પર્ણ પ્રપાતી વન એટલે કે જ્યાં પર્ણ અને વનસ્પતિ ને ઘેરવો છે ત્યારબાદ સી એટલે કે રણ વિસ્તારો જ્યાં પાણીની કમી હોય છે અને ડી સમુદ્ર તટ

કારણ કે સજીવો છે એ પોતાને પોતાની શારીરિક મેં વાત કરી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ભોજનની પ્રાપ્તિ ત્યારબાદ પ્રજનનમય એનો સંવર્નન કાળ એનો જે સંવનન માટેનો યોગ્ય સલામત સ્થળ આ દરેક વસ્તુ એને પ્રાપ્ત થાય છે જે તે વિસ્તારની અંદર તો એ જે તે વિસ્તાર જે વિસ્તાર તરીકે વર્તે છે જે વિસ્તાર તરીકે વર્તે છે તો એટલી માહિતી આજ આપણે સ્ટોપ કરવાની છે આયા સુધી તમારી બુક્સ ની અંદર તમે જોઈ શકો છો કે આપણો ચેપ્ટર નંબર તેર બે જ મિનિટ હવે આપણે ચેપ્ટર ને પૂર્ણ કરવાનું છે ઓકે

કે ભૌતિક એટલે કે ભૌતિક રાસાયણિક ઘટકો એકલા સંપૂર્ણ રીતે કોઈ પણ લાક્ષણિકતા દર્શાવી શકતા નથી ભક્ષકો તથા સજીવો એવા સ્પર્ધકો જેમની સાથે તેઓ સતત આંતરક્રિયા કરે છે તેવા ઘટકો પણ સમાવિષ્ટ છે કોઈ જેવ વિસ્તાર છે તો ત્યાં બધું હોવું જોઈએ અજીવિક ઘટકો હોવા જોઈએ ત્યારબાદ એને પાણી પ્રકાશ ભૂમિ તાપમાન વ્યવસ્થિત પ્રાપ્ત થવું જોઈએ

તો આ થવા માટે પરોપજીવો છે સાયન્સની સ્ટુડન્ટ હોય તો કોની સાથે સ્પર્ધા તો આ જે એક આખું સાયકલ છે એ નિરથક થઈ જાય છે નિરથક થઈ જાય છે એનું વેલ્યુલેશન વેલ્યુ રહેતી નથી તો આ જે વિસ્તારોની અંદર બધા જ અજૈવિક ઘટકો સાથે સાથે નિવાસ સ્થાનોમાં રોગકારકો પરોપજીવીઓ ભક્ષકો સજીવો એવા સ્પર્ધકો જેમની સાથે તેઓ સતત આંતરક્રિયા કરીને પોતાના જે જીવન છે અસ્તિત્વ ટકાવી રાખવામાં મદદરૂપ છે આપણે એવું માનીએ છીએ કે એક લાંબા સમયની અવધિ દરમિયાન સજીવો એક પ્રાકૃતિક પસંદગી દ્વારા તેના નૈસર્ગિક નિવાસસ્થાનમાં તેની સ્થાયી ટકાઉપણું કે ઉત્તર તથા પ્રજનનને ઇષ્ટતમ બનાવી રાખવા માટે અનુકૂલન વિકસાવ્યું વિકાસ સાધ્યો છે આપણે ઘણી વખત એવું પણ માનીએ છીએ કે માની કોઈ સજીવ છે એ એ એક 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 અંદર અંદર થાય પોતાને ઇષ્ટમ પરિસ્થિતિ પ્રાપ્ત કરી લે એને અનુકૂલિત થઈ જાય અનુકૂલિત થઈ ગયા બાદ અનુકૂલિત થઈ ગયા બાદ એ પોતાનું જીવન છે એ ટકાવી રાખે ઉત્તર જીવિત ત્યાં પ્રજનન કરી શકે અને ત્યાં સારી રીતે પોતાનું જીવન જીવી શકે તો આ પ્રકારનું જે જીવન જીવવાની પદ્ધતિ છે એને આપણે નામ આપ્યું છે જીવન પદ્ધતિ આ પ્રકારે જીવન જીવે છે એને કહેવામાં આવે જીવન પદ્ધતિ તો અહીંયા સુધી આપણે રાખીએ બહુ જ ઈઝી છે વાંચો એટલે લગભગ તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય જો કોઈ અન્ય એવા શબ્દો હોય જે તમને ન સમજાતા હોય તો તમે એની ટાઈમ મારો કોન્ટેક કરી શકો છો તો આજે આપણે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ